વસ્તેજ નજીક આવેલા હઝરત યાસીન બાપુના ઉર્સ શરીફ સાદગીપૂર્વક ઉજવાયો. વસ્તેજના રેલવે ફાટક નજીક આવેલા હઝરત રોશન ઝમીર યાસીન બાપુનો ઉર્સ શરીફ સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. દરગાહ શરીફમાં સદલ શરીફ, ચાદર શરીફ, સલાવતો સલામ, સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રખાયા હતા. દર વર્ષે આ ઉર્સ શરીફ શાનદાર રીતે 2-3 દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે તમામ કાર્યક્રમો બંધ રખાયા હતા. આપણા વર્તેજ નજીક આવેલા હઝરત રોશન ઝમીર યાસીન પીર રહેમતુલ્લાનો ઉર્સ શરીફ હતો. આ વખતે આપણે ઉર્સ શરીફ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો છે. હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી દરગાહ શરીફની અંદર ફક્ત સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆના જ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આપણે ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવતા હતા. સતત 2-3 દિવસ સુધી દરગાહ શરીફની અંદર સંદલનું જુલુસ નીકળતું હતું, વાઈજના પ્રોગ્રામ થતા હતા, મિલાદના પ્રોગ્રામ થતા હતા અને શાનદાર ન્યાઝના પ્રોગ્રામ પણ થતા હતા. પરંતુ આ વર્ષે આપણે સરકારની ગાઈડલાઈન અને કોરોના મહામારીને ધ્યાને રાખી સાદાઈથી આ ઉજવ આ ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યો છે. આજે ઉર્સ પ્રસંગે આપણે હઝરત રોશન ઝમીર યાસીન પીર સાહેબની દરગાહમાં દુઆ કરીએ કે પૂરી દુનિયામાંથી કોરોના વાયરસ દૂર થઈ જાય, તેમના સદકા અને વસીલાથી તમામની બીમારીથી હિફાજત થાય અને કોરોના વાયરસ દૂર થાય તેવી આપણે દુઆ કરીએ. અને પૂરી દુનિયાની અંદર અને ખાસ કરીને ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારાનો માહોલ કાયમ રહે, આપણો ભારત દેશ પ્રગતિ કરે, વિકાસ કરે તેવી અલ્લાહ તાલાના દરબારમાં અને ખાસ કરીને યાસીન પીરના સદકા અને વસીલાથી આપણો દેશ વિકાસ કરે તેવી આપણે દુઆ કરીએ છીએ. યા ઇલાહી રહેમફરમા મુસ્તફા કે વાસ્તે, યા અલ્લાહ કરમ કીજો સઈદ કરબલા કે વાસ્તે, દિન હો દિન અહમદી કુલકા હો તરીકા મહમદી કુલકા, સીધે રસ્તે ચલાયો હમકો, ગમ ઓર પેચ સે બચાયો હમકો, હરદમ ગેપ સે મદદ કીજો, સાથ ઈમાન કે ઉઠા લીજો, જબ દમ વાપસીઓ યા અલ્લાહ લપ્પે ઓ લા ઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તઆલા સલ્લમ, નારે તકબીર, નારે રિસાલત, ગોસ કદામન, ખ્વાજા કદામન, યાસીન પીર કદામન, ઓલી ઇકરામ કદામન, નારે તકબીર.